બાળ દોસ્તો કેમ છો મજા માને આજે આપણે ધોરણ ત્રણ ગુજરાતી મયુર પુસ્તક જે છે એનું ચેપ્ટર નંબર છ ભણશું જો હજી સુધી તમે આ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને આવા ની માહિતી એ મળતી રહે તો આગળ વધીએ અહીંયા સરસ મજાનું ચેપ્ટર છે એનું નામ છે મરઘી બનો મજા કરો કેટલું સરસ ટાઈમ સરસ ચેપ્ટર નામ હતું મારી સાથે ગાશો ને ગાજો હા એક મજાનો માળો એમાં ચાર ચકલીઓ રેતી એક મજાનો માળો એમાં ચાર ચકલીઓ રેતી ઓહો खचकली ची 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 ओ हो हो खचकली ची 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 पहली चकली चोखा रांधे बीजी दूध उकाड़े पहली चकली चोखा रांधे बीजी दूध उकाड़े त्रीजी ए माशा कर के चौथी खीर बनावे त्रीजी ए माशा कर के चौथी खीर बनावे એક મજાનો માળો એમાં ચાર ચકલીઓ ચકલી એટલે સ્પેરો તો ચાર ફોર સ્પેરો ની વાત છે અને એ લોકો જે છે એ ખીર બનાવતા હતા તો ખીર માટે પહેલી ચકલી શું કરી હતી ફર્સ્ટ હતી એ ચોખા રાંધતી હતી બીજી હતી સેકન્ડ હતી એ દૂધ ને ઉકાળતી હતી હે ત્રીજી હતી અને ચકલી કેમ બોલે તો કે ચકલી ચી 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 એવી રીતે હવે શું છે અહિયાં બીજી એકટીવીટી કે મારે શું જોઈશે હવે જુઓ અહિયાં શું છે કે વિદ્યાર્થીઓને કામ સાથે વસ્તુના નામ જોડવા કહો અને જોડ્યા પછી વારાફરતી વિદ્યાર્થીને એ વસ્તુ કે સાધન પોતે કઈ રીતે વાપરશે તે બોલવા કહો જેમ કે જુઓ અહીંયા એક સરસ મજાની એક્ટિવિટી છે આપણે યસ આખા પિક્ચરમાં યસ તો અહીંયા આપણે જેમ કે આપણે અહીંયા કહેવાનું કે રસોઈ કરવી છે રાઈટ રસોઈ કરવી છે તો શું આપણે વાપરશું તો કે ઓફકોર્સ પાટલો ને વેલણ એને કપડાં ધોવા છે કપડાં ધોવા માટે શું વાપરશું તો કે આમાંથી ધોકો હે ને આ જે છે કપડાં વાપરવા માટે ધોકો પછી શું છે સાયકલ સાફ કરવી છે તો સાયકલ સાફ કરવા માટે શું વાપરશું તો કે યસ આ ડોલ હે ને પછી પોતું કરવું છે તો આ મોપ છે હે ને પોતું કરવા માટે આ મોપ છે તો આ મોપ વાપરશું અને ફૂલ છોડને પાણી પાવું છે તો એના માટે પણ આપણે શું વાપરશું આ પાણી પાવું હશે તો શું વાપરશું તો પાણી માટે ડોલ જ તો આવી રીતે તમારે અહીંયા એક્ટિવિટી કરવાની છે સાથે સાથે તમારે જેમ કે બ્રશ કરવું હોય તો બ્રશ વાપરશું હે સૂવું હશે તો ખાટલો વાપરશું આ સાબુ છે નાહવા માટે વાપરશું સમય જોવા માટે ઘડિયાળ વાપરશું અને પાણી પીવા માટે મટકું વાપરશું તો આવા અલગ અલગ ઉપયોગમાં લઈ શકાય પછીની એક્ટિવિટી શું છે સરસ મજાની એક વાર્તા છે તો વાર્તા અને વાર્તામાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યાં કલક કલક આવે ને ત્યાં તમારે જોર થી બોલવાનું છે કલક કલક હે ને તો બોલશો ને યાદ રાખજો હો તો અહીંયા સરસ મજાની વાર્તા છે કામગરી મરઘી કેવી છે કામગરી કામગરી એટલે બહુ સરસ વર્કોહોલિક હોય જેને કામ બહુ ગમતું હોય એ મરઘીની અહીંયા વાત છે સરસ મજાનું ચિત્ર પણ તમે જોઈ શકો છો દોસ્તો કે આ મરઘી છે અને એની સાથે આ શું છે મંકી વાંદરો કૂતરો બિલાડી મોર હે ને આવા બધા પક્ષીઓ અને ઝાડ એવું સરસ મજાનું ચિત્ર છે અને જો મરઘી જે છે કામ કામગ્રી હે કામ કરતી હોય એવી મરઘી છે બહુ સરસ મજાનું છે તો આપણે એ વાર્તા વાંચીએ એક હતી મરઘી કોમડી એનું નામ એ મરઘી નામ શું હતું કોમડી મરઘી અને એ બોલે કલક 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 ચલો બોલો જોઈએ યસ કલક 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 યસ અને એ કામ કરે ચૂપચાપ એમ સરસ મજાની રીતે કામ કરે ચકાચક એટલે જે છે ચૂપચાપ અને ચકાચક એટલે એકદમ સરસ પરફેક્ટ કામ કરતી હતી એને જડ્યો એ ઘઉં નો દાણો કલાક કલાક હવે એ ઘઉં નો દાણો વાવશે કોણ એણે દોસ્તારોને પૂછ્યું કે ચલો ને ભાઈ દોસ્તારો હે ને હું નહીં વાવું કુતરાય કહ્યું એને એના ફ્રેન્ડ ને પૂછ્યું કે ચલો ને આપણે ઘઉં નો દાણો મળ્યો છે તો આપણે એને વાવીએ એટલે આપણે ખેતી કરીએ હે ને

એ જોવા માટે સૂરજનો તડકો રોજ આવે છોડ વધી અને મોટો થઈ ગયો કેવો થઈ ગયો છોડ પૂછ્યું ફરીથી એના મિત્રો ને પૂછ્યું એના મરઘીના કયા કયા મિત્રો હતા કુતરો બિલાડી વાંદરો મોર હે ને એ બધાને પૂછ્યું તો એ લોકો શું જવાબ આપ્યો હું નહીં કાપું કૂતરાએ કહ્યું હું નહીં કાપું બિલાડીએ કહ્યું હું નહીં કાપું વાંદરાએ કહ્યું હું નહીં કાપું મોરલાએ કહ્યું તો પછી હું કાપીશ મરઘીએ હું તો ઘઉં કાપી લીધા હવે આ ઘઉં કપાઈ ગયા તો એમાંથી દાણા કાઢશે કોણ મરઘીએ પૂછ્યું મરઘીએ ફરીથી આ મિત્રોને પૂછ્યું એના મિત્રોએ શો જવાબ આપ્યો હું નહીં કાઢું કુતરા કહ્યું હું નહીં કાઢું બિલાડીએ કહ્યું હે ને એ બધા તો નાચ પાડતા હતા હું નહીં કાઢું વાંદરાએ કહ્યું હું નહીં કાઢું મોરલાએ કહ્યું એટલે એના બધા ફ્રેન્ડ તો ના પાડી કે દાણા હું નહીં કાઢું એના દાણા કોણ કાઢે તો કે અમે નહીં કાઢી હું તો હું તો તો હું કાઢું છું એવું કોણે કહ્યું મરઘીએ કહ્યું હે ને એટલે મરઘી હે ને તો એણે કહ્યું મરઘીએ શું કહ્યું કલક 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 હમ મરઘી એમાંથી ઘઉંના દાણા કાઢી લીધા ઘઉં કાઢી લીધા હવે આ ઘઉં દડાવવા માટે ઘંટી એ કોણ જશે તમારી મમ્મી જતી હશે ને ઘઉં દડાવવા માટે એનો ફ્લો લોટ બનાવવા માટે હે ને તો એ અહીંયા મરઘી પૂછ્યું ને ફરીથી મિત્રો હું નહીં જાઉં કૂતરાએ કહ્યું હું નહીં જાઉં બિલાડીએ કહ્યું હું નહીં જાઉં વાંદરાએ કહ્યું હું નહીં જાઉં મોરલાએ કહ્યું બધાએ તો જવાની ના પાડી હું તો હું ઘંટીએ જઈશ ને ઘઉી એ કહ્યું કે છે એ ઘઉં લઈને ઘંટીએ ગઈ જુ અહીંયા છે ને આ તો એને પછી રોટલી બનાવશે કેટલી સરસ મરઘી કામ કામગ્રી છે હે ને લોટ લઈને મરઘી પાછી આવી કલક 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 કલાક 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 હમ હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ મરઘીએ પૂછ્યું જો અહીંયા સરસ મજાનું રસોડું છે કિચન છે ને સ્ટવ છે ગેસ છે અહીંયા આ તમારા ઘરનું રસોડું બી આવું જ હશે ને ગેસ હોય પ્લેટફોર્મ છે એમાં અહીંયા પાટલો વેલણ લઈને રોટલી બનાવે છે હે ને અહીંયા તો એને ફરીથી પૂછ્યું કે રોટલી કોણ બનાવશે તો કે હું નહીં બનાવું કૂતરાએ કહ્યું હું નહીં બનાવું બિલાડીએ કહ્યું હું નહીં બનાવું વાંદરાએ કહ્યું હું નહીં બનાવું મોરલાએ કહ્યું બધા ફ્રેન્ડસે તો ના પાડે કે હું નહીં બનાવ હું નહીં બનાવ હું નહીં બનાવું તો પછી રોટલી હું બનાવીશ મરઘીએ કહ્યું કલા 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 હમ મરઘી પછી રોટલી વણી શેકી અને ઘીમાં ઝબોડી અને થાળીમાં પીરસી તમારી મમ્મી ભી બનાવતી હશે ને રોટલી તમે એકવાર જોજો કેવી રીતે બનાવે છે સરસ મજાની રોટલી પેલા લોટ બાંધવો પડે પછી વણવી પડે હે ને પાટલો વેલણથી પછી ને તવા ઉપર શેકવી પડે અને પછી તૈયાર તૈયાર થઈ જાય એટલે માં ઘી લગાડે હે ને અને પછી સરસ મજાની તમને થાળી કે પ્લેટમાં આપે તો અહીંયા મરઘીએ પણ એવું જ કર્યું

કોણે કોણે ના પાડી કોણે કોને ના પાડી હતી ના પાડી હતી બિલાડી એ ના પાડી હતી વાંદરા ના પાડી અને મોરલા એ ના પાડી હતી હે ને સુરજ તડકો રોજ શું જોવા આવતો તું સૂરજનો તડકો હતો એ ઘઉં સરસ મજાના છોડ ઉપર જે લીલા લીલા પાંદડા હતો એને જોવા માટે આવતો તો ઘઉં ના લોટ માંથી શું શું બને છે આ તો સરસ મજાનો છે ને ઘઉં ના લોટ શું બને ઓફકોર્સ રોટલી તો બને જ છે હે ને રોટલી બને પછી ભાખરી બને થેપલા બને. મજાની પૂરી બને, પરોઠા બને, હે ને ઘઉના લોટનો તો શીરો પણ બને, કેટલી બધી વસ્તુઓ બને હે ને ઘઉના લોટમાંથી. તો તમને શું ભાવે છે એ તમે મને કહેજો હા કમેન્ટ બોક્સમાં કે મેમ મને શીરો ભાવે છે, મને રોટલી ભાવે છે હે ને મને તો થેપલું બહુ ભાવે હે ને તમારે તમારું કહેવાનું છે. પછી ઘઉના ઘઉંમાંથી રોટલી બનાવવા માટે મરગે શું શું કર્યું? ઓફકોર્સ ઘઉંમાંથી રોટલી બનાવવા માટે પહેલા તો એના લોટ એ ઘઉંમાંથી એને લોટ પીસાવ્યો અને લોટ ને લોટ બાંધ્યો અને પછી રોટલી બની તો હવે અહીંયા સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા શું કરવાનું છે અહીંયા તમારે સરસ મજા રીતે અહીંયા વાંચતા આવડે છે ને તો બસ શું છે સૌથી પહેલું મરઘીન એ ઘઉંનો ડેશ વાવ્યો શું વાવ્યો હતો ઘઉં નો દાણો વાવ્યો હતો કેવા હતા સરસ મજાના લીલા હતા એને પછી શું છે મરઘી એ ઘઉં દડાવવા માટે ક્યાં ગઈ મરઘી ઘઉં દડાવવા માટે ક્યાં ગઈ અફકોર્સ ઘઉં દડાવવા માટે ક્યાં જવાનું હોય છે ઘંટીએ હે ને પછી શું છે મરઘી એ રોટલી ઢેશ માં જબોડી કે માં ઘી માં હે ને સરસ મજાઈ રોટલી વણી પછી શેકી અને પછી એને ક્યાં ઘી માં જબોડી હતી હે ને યસ ઓકે તો પછી હવે નેક્સ્ટ નેક્સ્ટ શું છે નેક્સ્ટ સરસ મજાની અહીંયા એક્ટિવિટી છે કે કોણ શું બોલે કહો કોયલ શું બોલે તો કે કુહું કુહુ કુહું અહિયાં રાઈટ તો અહિયાં તમારે ટેક્સ્ટ માં તમારે લખવાનું છે કે શું બોલે હે તો અહિયાં બીજું જે છે સાથે સાથે બોલતા બિલાડી શું બોલે તો કે મ્યાઉ હે ને બિલાડી તો બોલે મ્યાઉ મરઘી શું બોલતી હતી આપણા ચેપ્ટરમાં મરઘી કલક હે ને શું બોલતી હતી કલક હે ને એવું બોલતી હતી ને કાગડો શું બોલે તો કે કાગડો બોલે કાકા પછી મચ્છર શું બોલે મચ્છર બોલે ગુણ કરે ને મચ્છરો એ ભમરાની જેમ શું કરે ગુણ ગુણ આમાં સાથે સાથે તમે મચ્છર નો અવાજ છે ભસ ભસ ભી કરી શકો કારણ કે મચ્છર નો અવાજ એવું આવતું હોય ને કૂતરો શું કરે કૂતરો કેમ બોલે કોણ શું બોલે કૂતરો શું બોલે તો કે ભાવ 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 એવું બોલે ને કુતરો ભાવ ભાવ કરે મોરલો શું બોલે મોરલો તો બહુ સરસ બોલે કેમ બોલે ને એવું મોરલો બોલે રાઈટ યસ નેક્સ્ટ ઉંદર કેમ બોલે ઉંદર તો બોલે ચું ચું હે ને ઉંદર તો કેમ બોલે તો કે चू चू है ना पची चकली केम बोले चकली बोले ची 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 पची कुकड़ो केम बोले कुकड़ो सवर में केम बोले तो के कुकड़ो बोले कुकड़े कुक હેને તો આવી રીતે તમે સરસ મજાની રીતે જુઓ તમે આવી તમારી ટેક્સ્ટ બુકમાં લખી શકો છે ને સરસ મજાની એક્ટિવિટી યસ નેક્સ્ટ શું છે વાર્તાના આધારે વાક્યો વાંચી અને હા કે ના કહેવાનું છે તો આપણે અહીંયા શું કરશું રાઈટ અને રોંગ કરશું એટલે રાઈટ એટલે હા અને રોંગ એટલે ના ખેતરમાં ત્રણ પક્ષીઓ રહેતા હતા ખેતરમાં અહીંયા આપણને એવું કંઈ આપ્યું નથી કે ખેતરમાં ત્રણ પક્ષીઓ રહેતા હતા હે ને ચાર હતા ઓલા જે ચકલી હતી એની વાત ચાર કરી હતી ખેતરમાં સોમાભાઈનું ધ્યાન રાખતા હતા તો સોમાભાઈ ની તો કઈ વાત જ નથી આવી છે ઘઉં કાપી લીધા હા મરઘી ઘઉં કાપી લીધા હતા ઘઉં ના દાણા મરઘી ઘરઘંટીમાં દળ્યા એ ક્યાં દળવા ગઈ હતી બહાર હા ઘંટીમાં દળવવા ગઈ હતી પછી શું છે મરઘી એ રોટલી ને ઘીમાં ઝબોડી ને પછી વણી તો કે ના હે ને પેલા તો એને વણી પછી શેકી અને પછી એ તો એને પછી એને જયારે બની ગઈ પછી એ તો એને ઘીમાં ઝબોડી હતી હે ને યસ નેક્સ્ટ શું છે નેક્સ્ટસ મજાનું ગીત છે ઢોલકપુર નું ભીમ જોઉં છો ને છોટા ભીમવાળી

અહિયાં સરસ મજાની રીતે અહિયાં શું કીધું છે કે ઢોલકપુર નો ભીમ જે છે અને શરણાઈપુર નો શશી જે છે એ બંને હોય અને એ લોકો જે છે એકદમ સરસ ઠુમકા મારે નાચ કરતા હતા એમાં પાડા ને ભારે કાયા એટલે સરસ એને ભૂખ લાગી અને પકડીને ભૂખ લાગી ભૂખ લાગી એટલે શું કર્યું બોરડીનું થળ હલાવે એટલે બોરડીનું જે ઝાડ હોય ને એને નીચેથી એકદમ આમ હલાવે બેવું હાથે પકડીને એટલે બોર ટપાટપ પડ્યા અને શશી જે છે ને એ સાથે હતો ને નો શશી એ શું કર્યું એને વીણતો ગયો બોર નીચે પડે અને फटाफट પટપટ વીણી લીધા અને પછી નવ નવ બોર ના ભાગ કીધા એટલે નવ બોર ભીમના ને નવ બોર શશીના એવી રીતે અને એમાંથી ઠળિયા નીકળ્યા ત્યારે ઠળિયા કેટલા નીકળ્યા તો કે ઠળિયા તો આઠ નીકળ્યા કેટલું સરસ મજાનું ગીત છે હે ને પછી હવે અહીંયા શું છે તો કે શબ્દ શોધીને લખો અહિયાં જે શબ્દ છે શરણાઈ પૂર હે ને શરણાઈ પૂર પછી શશી એવી રીતે પછી તો બંનેના પછી જો બે એવી રીતે પછી તો બે બંનેના બધા જો બે બે શબ્દ અહીંયા લખવાના છે શરણાઈ અને શશી પછી થ ઉપરથી શું આવશે તો કે થળ હલાવ્યું હે ને થળ અને પછી થૈયા હે ને તો એવો શબ્દ જે છે આવે છે એ લખી શકો ઠ ઉપરથી ઠુમકા અને ઠ ઉપરથી ઠળિયા પછી ઢ ઉપરથી ઢોલકપુર અને ઢ ઢમ ઢમ ઢોલ પછી ટા ઉપરથી શું આવશે તાવડા કયા કયા છે તો કે વીણતા તો વીણતો તો હે ને અને પછી એવા શબ્દો જે છે તાતા થઈ તો એ અહિયાં લખવાના છે હવે અહીંયા શું છે એક્ટિવિટી કે દસ ઓળખો શું ઓળખવાનું છે આ શું છે તો કે ઢ ઉપરથી ઢોલ અને તમારે આવી રીતે ઓળખો અને પછી નીચે લખવાના છે તો કે આજે આ છે ઢો આ શું છે તો કે ઢોલક હે આ ઢોલક છે પછી આ શું છે તો કે થડ છે આ શું છે તો કે શું છે આ તો કે થાયટ પછી આ શું છે શરણાઈ તો શું આવશે અહિયાં શરણાઈ ઓકે યસ શરણાઈ ઓકે શરણાઈ અને આ શું છે ઠ ઉપરથી તો કે ઠ

ઓકે આવી રીતે આંગળી ફેરવતા હોય એવી રીતે તમારે કરવાનું જેથી કરીને તમને લખતા આવડે ઓકે પછી સરસ મજાનું છે કે લખો અહીંયા લખવાનું છે કે આ શું છે તો કે શ છે તો અહિયાં જે છે તમારે ટેક્સ્ટ બુકમાં આવી રીતે લખી શકો કે આ શું છે તો કે શ છે આ શું છે તો કે કે થી છે એટલે આવું છે ઠ છે અને આ ઢ છે તો આવું અહિયાં જગ્યા આપેલી છે પ્રેક્ટિસ માટે તમે કરી શકો પછી જુદું લખા શું જુદું લખાયું છે તેની ફરતે સર્કલ કરું શું લખાયું છે જેમ કે અહિયાં જુઓ બળિયો એક એક્ઝામ્પલ આપણા માટે કરીને આપ્યું છે રાઈટ જેમ કે જે છે એક જે બડિયો જે છે એ ભીમ ઢોલ વગાડે છે તો અહીંયા શું લખ્યું છે બની જગ્યાએ ભ કર નાખું કે બડિયો ભીમ ઢ ની જગ્યાએ ઠ કર નાખું ઢોલ વગાડે પછી અહીંયા શું છે શશી ઠુમક ઠુમક ઠુમકા મારે છે તો અહીંયા શું છે શશી ઢુમક એટલે આ છે આની ઉપર સર્કલ ઢુ ઠુમક ની જગ્યાએ ઢુમક ઠુમકા ની જગ્યાએ ઢુમકા હેને પછી શું છે ભીમ બોરડીનું હલાવે છે તો નીચે શું લખ્યું છે કે ભીમ બોરડીનું હલાવે તો રીતે સર્કલ પછી શશી વગાડે જગ્યાએ થ કર નાખો થતી હે ને થશી એ થરણાઈ બગાડે બગાડે ની જગ્યાએ બ કર નાખો છે ને તો આવી રીતે તમે કરી શકો તમારી ટેક્સ બુકમાં પછી શું છે ગાવ ગાવાનું છે બા પેલા બાગ માં દોડી દોડી જાઉં નાના છોડવા ને પાણી પાઉં 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 આંબા ની ડાળે ટહુકે કોયલ કોયલ ની સાથે ગાઉં 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 વડલા ની ડાળે બાંધ્યો છે હિંચકો હિંચકે હિંચકા ખાઉં 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 ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા હું તો એને પકડવા જાઉં 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 હરિયાળા બાગમાં નાચે છે મોરલો મોરલો બોલે મિયાઉં આવ આઉં કેટલું સરસ ગીત છે હે ને હવે અહીંયા કહો કે બાળક દે ક્યાં જવાનું મન થાય છે અહીંયા બાળકને જે છે ક્યાં જવાનું મન થાય આપણે કવિતા સરસ મજાની વાંચીને તમે કેટલી સરસ કવિતા છે. હે ને તો એને બાગમાં જવાનું મન થાય છે બાગ એટલે બગીચામાં જવાનું મન થાય છે બાગમાં જઈને બાળક જે છે શું શું કરશે તો કે નાના બાગમાં જઈને હિંચકા ખાશે અને જે પતંગિયા જશે એવું બધું કામ કરશે કોયલડી ક્યાં ટહું કે છે તો કે આંબાની ડાળ ઉપર અહિયાં છે ને આંબાની ડાળે ટહું કે કોયલડી હે ને તો આંબાની ડાળે એટલે ક્યાં ટહું કે છે આંબાની ડાળે તો કે આંબાનું ઝાડ પછી વડલાનું ઝાડ હે ને એવા બંને ઝાડના નામ આવ્યા પછી આ કવિતામાં બાળકને જે જે કરવાનું મન થાય છે તેમાંથી શું કરવાની તો અમે ના પાડશો શા માટે તો હેરાન કરાય તમે તમારી રીતે કેવાનું છે હે કે શું તમને ના પાડશે તમારી મમ્મી જે છે હે તમે બાદમાં કોની કોની સાથે જાવ છો કોની સાથે જાવ છો તમારી મમ્મી સાથે તમારા ફ્રેન્ડ સાથે પપ્પા હે બેન સાથે ભાઈ સાથે કેની સાથે જાઓ છો એ કહેવાનું છે તમે બાગમાં જાઓ ત્યારે શું શું કરો છો અચ્છા જેમાં બાળક જે છે એ સરસ મજાના પતંગિયા પકડવા જાય છે હિંચકા ખાય છે હે ને કોયલની જેમ ગાય છે તો તમે શું કરો છો બાગમાં જાઓ ત્યારે આખી કવિતા અભિનય સાથે ફરીથી ગાઓ અભિનય કરવાનું છે બાગ પેલા બાગમાં દોડી દોડી જાઓ તો દોડી દોડી જાઓ દોડવાની એક્શન કરવાની છે હે ને પછી પાણી પીવડાવવું હોય તો એની એક્શન કરવાની છે હે ને તો એવી બધી સરસ મજાની એક્ટિંગ સાથે ગાવાનું છે. મે આવ બોલતા બોલતા ચાલો આવું તમારે બોલતું જવાનું પછી ની છે મેગમાં જઈને બાળક શું ગાશે શું ગાશે જોડવાનું છે કે હરિયાળો બાગ અહીંયા આપણે સરસ મજાની એક્ટિવિટી છે કે જોડતા જોડો તો અહિયાં શું કરવાનું છે જેમ કે અહિયાં હરિયાળો બાગ પછી વડલાની ડાળ ફૂલડા અને આંબાની ડાળ તો અહિયાં શું છે કોયલડી પતંગિયા મોરલો ને છો તો હરિયાળો જે બાગ જે છે અહીંયા વડલાની ડાળ ઉપર શું છે તો કે ઓફકોર્સ હિંચકો છે ફૂલડા શું છે ફૂલડા ઉપર પતંગિયા છે હે ફૂલડા ઉપર શું છે પતંગિયા છે અને આંબાની ડાળ ઉપર શું છે તો કે કોયલડી છે હે અને હરિયાળો બાગ એટલે મોરલું તો આવી રીતે તમને થઈ જશે એક્ટિવિટી પછી શું છે ગીતમાં આવતા શબ્દ એ શોધીને લખો જેમ કે અહીંયા આ શું છે તો કે છોડવા પછી આ શું છે ર વચ્ચે આવતો હોય એવું શું છે એ તમારે અહિયાં ટેક્સ બુક માં વાંચતા જવાનું છે તો કે હરિયાળ આ શું છે ઘી વચ્ચે આવે છે હે ને તો આવી રીતે જયારે તમે કવિતા વાંચો ત્યારે તમારે જોતું રહેવાનું અને પછી અહિયાં પતંગિયા આ શું હશે પતંગિયા હે ને તો આવું સરસ મજાનું છે હરિયાળી હા આવું અને આ શું છે એટલે સરસ મજાની વિદ્યાર્થી પાસે મમ્મી હશે ને પછી રમવા જાઓ આવું કોણ કહે છે ટીવી બંધ કર લેસન કરવા બેસ જલ્દી ઉઠ ચૂપ રહે અવાજ ન કર જે ગમે તે કરાનામાં ના બેસો વાહ ખુબ સરસ શાબાશ બેટા keep it up તો આ બધા તમને કોણ કે છે તમારે અહીંયા લખવાનું છે તમારે મમ્મી કે છે બેન કે છે ભાઈ કે છે દાદા કે છે દાદી કે છે જે બી તમને એવું કેતા હોય even તમારા ટીચર કેતા હોય હે ને તો એ તમારે અહીંયા લખવાનું છે પછી શું છે સરસ મજાનું એક એક્ટિવિટી છે કે વિદ્યાર્થીઓ એ ગમતા કામ અને ગમતી રમત વિશે પૂછવાનું. અને એમને ક્યારે અટકાવવામાં આવે છે કે ક્યારે બીક લાગે છે એવી વાતચીત કરીને નોંધવાનું જેમ કે અહિયાં ગમતી રમત કઈ કઈ છે અને ગમતા કયા કામ કયા કયા છે હે ને અને સાથે સાથે તમને ક્યારે બીક લાગે છે અને કયું કામ કરતા અટકાવે છે અહીંયા તમારે કહેવાનું છે હવે સરસ મજાની ગેમ છે કે ચાલો રમીએ હવે સૌથી પહેલું શું છે દોરડા કુદીએ પછી દોરડા કૂદવાનું છે પછી શું છે અહીંયા કપડા ધોવાનું કે છે પછી અહીંયા સાયકલ ચલાવવાનું છે ને ઘોડો ચલાવવાનું છે હે ને આ શું છે આ ભણાવે છે ટીચર હેને પછી શું છે રસોઈ બનાવવાનું છે આ દોડવાનું છે આ ફૂલ તોડવાનું છે ક્રિકેટ રમવાનું છે હેને ડાન્સ કરવાનું છે આ ભણવાનું છે આ સુવાનું છે આ કૂદવાનું છે હેને પછી શું છે અહીંયા સરસ મજાનું થર્ટીન નંબર ઉપર શું છે ખાવાનું છે

દોરી કોણ કોણ ખોદ્યા તો કે લીના ને મોહને શું શું કર્યું તમને કઈ ક્રિયા જોઈ હશું આવ્યું બધા આવી રીતે ગેમ રમવાની છે જેથી આવે એની એક્શન કરવાની હે ને અને પછી યાદ રાખવાનું કે આવું કોણે કોણે કર્યું તું સમજાય છે તો એવી રીતે એમ પછી સરસ મજાની ગેમ છે રમત છે કક્કા જાસૂસ તમને દર વખતે આવે છે આ ગેમ હે ને કે અહીંયા શું છે કે કામગીરી મરઘી જે છે એમાંથી મનગમતા મૂળાક્ષર શોધવાની રમત રમો જેમ કે અહિયાં થ છે ડ છે મ છે કે કયા કયા અક્ષર કેટલા કેટલા આવ્યા શબ્દો અને એનો સરવાળો કરવાના છે પછી શું છે ચાલો ગાઈએ એક ગીત સરસ મજાનું એક મજાનો માળો એમાં ચાર ચકલીઓ રહેતી હતી હે ને ગીતના આપણી જે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ છે તો હવે સરસ મજાનો એક હસીએ એક સરસ મજાનો જોક્સ છે છેલ્લે બહુ સરસ કે શું છે મોટા ભાઈ કહે મેં તને ઉધરસની ગોળી આપી હતી ને તો નાનો ભાઈ કહે હા મોટા ભાઈ મોટા ભાઈ કહે તો તું રોજ લે છે ને નાનો ભાઈ કહે મોટા ભાઈ હા મેં તે એક વાર ખાધી પછી નાનો કહે મને થયું કે આવી ગોળી ખાવા કરતા તો ઉધરસ ખાવી સારી એવું ના કરાય હે ને એક રીતે તો ભલે આપણને દવા કડવી લાગે પણ ઓફકોર્સ આપણે એને ખાવી જ જોઈએ તો બાળ મિત્રો આઈ હોપ કે તમને આ પાર્ટ સમજાઈ ગયો હશે મજા પડી હશે તો હવે પછીનું આપણે મળશું નેક્સ્ટ ચેપ્ટર સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો